નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ એકમાં પ્રકરણ વિષય ગણિતમાં પ્રકરણ 5, 10 થી 20 સુધીની સંખ્યા શીખતા હતા. તેની અંદર આપણે ચિત્ર ગણી અને અંક પણ લખ્યા અને અંક ઉપરથી ચિત્ર પણ લખ્યા, એ બધું આપણે શીખી ગયા છીએ. અહીંયા જે મેં ગોળ દોરી છે, મણકા, એ અલગ છે અને ચોરસ પણ અલગ છે. એ બંને સંખ્યા ભેગી કરવાની છે અને એ કયો અંક બને છે તેની સાથે આપણે જોડવાનું છે. તો તે આપણે ગણી અને જોડીશું. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ છે 10 મણકા. કેટલા થયા મિત્રો? 10. અને આ છૂટા કહેવાય તો 1 અને 2. તો 10 અને 2. તો 10 અને 2 થયા. તો આની અંદરથી આપણે શોધવાનું છે 10 અને 2 કયા છે એની જોડે જોડવાનું છે. તો આ છે 10 ને 1, 10 ને 6, 10 ને 10, 10 ને 2. તો આ 10 અને આ 2 એ અલગ અલગ ચિત્ર દોરેલા છે. તો 10 ને 2 એવું કહી શકાય. તો 10 અને 2 જોડે આપણે જોડી દેવાનું છે. એવી રીતે હવે બીજા નંબરનું ચિત્ર ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ પણ 10 થયા અને ચોરસ છે 1, 2 અને 3. તો આ 3 છે. તો મિત્રો, એવી રીતે કહી શકાય 10 ને 3. તો આમાંથી 10 ને 3 હોય એની જોડે જોડીશું. તો 10 ને 1, 10 ને 6, 10 ને 10, 10 ને 2 એ આપણે જોડી દીધું. તો 10 ને 3, તો 10 અને 3 એની સાથે આપણે જોડવાનું છે. તો 10 ગોળ છે અને 6 એ ચોરસ છે. તો 10 અને 6 એવું કહી શકાય. તો 10 ને 6 જોડે આપણે જોડીશું. 10 ને 6. હવે અહીંયા આ કેટલા મીંડા છે અને ચોરસ પણ કેટલા છે એ ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 મીંડા થયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 મીંડા પણ 10 છે અને ચોરસ પણ 10 છે. માટે કહી શકાય 10 ને 10, 10 અને 10 એટલે આપણે એની જોડે જોડવાનું છે. તો 10 ને 10 આવી રીતે આપણને 10 અને 1, 10 અને 6, 10 અને 10, 10 અને 2, 10 અને 3. તો એના આધારે આપણે 11 થી 20ની સંખ્યા પણ શીખી ગયા છીએ. મિત્રો, હવે આપણે અહીંયા સરવાળા અને બાદબાકી જે દાખલા આપણે અગાઉ શીખી ગયા છીએ, તો એ જ રીતના અહીંયા દાખલા છે. પણ તમારે પહેલાં અહીંયા બાદબાકી કરવાની છે, પછી અહીંયા સરવાળો કરવાનો છે. તો અહીંયા જ બાદબાકી જે કરી હોય એ જવાબ જે મળે છે એ જવાબ અહીંયા મળવો જોઈએ. એ રીતે આપણે ગણવાનું છે. માટે ચોરસમાં સાચો અંક લખવાનો છે. એવી કઈ સંખ્યા આપણે લખીશું તો બંનેનો જવાબ એક જ સરખો મળે એ આપણે જોવાનું છે. તો આ છે 11. તો પહેલાં આપણે 11 મીંડા કરીશું. 11 ઓછા 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો 11માંથી આપણે 5 બાદ કરીશું. તો 1, 2, 3, 4 અને 5 આપણે 5 ભાગ કરી દીધા. હવે કેટલા વધ્યા એ જોવાનું. તો 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા જવાબ મળે છે 6. હવે અહીં આપ્યું છે બરાબર
પછી 4 વત્તા ખાલી ખાનું છે તો 4 માં આપણે એવી કઈ સંખ્યા ઉમેરીશું તો જેથી જવાબ 6 આવે તો આનો જવાબ અને આનો જવાબ બંનેનો જવાબ એક જ સરખો હોવો જોઈએ તો અહીંયા જવાબ જે 6 છે તો અહીંયા પણ જવાબ 4 માં એક કઈ સંખ્યા ઉમેરવાથી અહીંયા જવાબ 6 મળે આપણે જવાબ 6 મેળવવાનો છે એટલું ધ્યાન રાખવાનું છે તો 4 માં આપણે કેટલા ઉમેરીએ તો 6 આવે એ આપણે જોઈશું તો આપણે અહીંયા 4 છે તો 4 મીંડા કરીએ 1 2 3 અને 4 તો આપણે 4 છે તો 4 મીંડા કર્યા હવે આપણે 6 જવાબ મેળવવા માટે 6 સુધી અંક બોલતા બોલતા જઈશું તો એના આધારે આપણને અંક મળી જશે કે આપણે કયો અંક લખીશું તો 4 તો કર્યા 4 પછી શું આવશે 5 અને 6 તો આપણે 6 સુધી બોલતા બોલતા મીંડા કર્યા તો 4 તો લખેલા છે પછી વધારાના આપણે કેટલા મીંડા કર્યા તો 2 તો અહીંયા આપણે 2 લખીશું તો 4 માં આપણે 2 ઉમેરીએ તો 6 જવાબ મળે તો 1 2 3 4 5 અને 6 તો જવાબ આપણને 6 મળી ગયો આવી રીતે આપણે 6 સરખો જવાબ મેળવવાનો છે જે સરવાળો કરતા અને બાદબાકી કરતા બંનેનો જવાબ એક જ સરખો મળી જાય છે હવે અહીં છે 12 ઓછા 6 બરાબર 3 વત્તા ખાલી જગ્યા તો 12 માંથી આપણે 6 બાદ કરીશું તો કેટલો જવાબ મળશે અને એ જવાબ અહીંયા મેળવવાનો છે તો 3 માં એક કઈ સંખ્યા ઉમેરીશું તો એ જ જવાબ આપણને મળશે તો 12 માંથી 6 બાદ કરીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 12 માંથી આપણે 6 બાદ કરવાના 1 2 3 4 5 અને 6 હવે બાકી કેટલા રહ્યા તો 1 2 3 4 5 અને 6 તો આમાં પણ જવાબ મળે છે 6 12 માંથી 6 આપણે જ્યારે બાદ કરીએ છીએ તો જવાબ મળે છે 6 હવે અહીંયા 3 આપેલા છે તો આપણી પાસે 3 છે તો 3 માં આપણે કેટલા ઉમેરીશું તો 6 થશે તો 3 પછી આપણે જ્યાં સુધી 6 ના આવે ત્યાં સુધી બોલી બોલી અને મીંડા કરવાના એટલે એના આધારે આપણે કેટલા મીંડા 3 કરતા વધારે કર્યા એ ગણી અને અહીંયા લખીશું તો આપણને જવાબ મળી જશે તો 1 2 3 પછી 4 5 અને 6 તો આપણે 6 મીંડા થઈ ગયા કારણ કે અહીંયા જવાબ 6 આવે છે અહીંયા પણ આપણે જવાબ 6 જ મેળવવાનો છે તો 6 મીંડા આપણે કરી દીધા એમાંથી 3 તો કરેલા જ છે તો 1 2 અને 3 તો આ 3 મીંડા આપણે કાઢી લીધા તો કેટલા મીંડા વધ્યા 3 તો એ 3 આપણે અહીંયા લખીશું તો કઈ વાત કે 3 માં આપણે 3 ઉમેરીએ એટલે 6 થાય હવે આ 3 અને આ 3 ભેગા કરીએ એટલે જવાબ મળે છે 6 એટલે બંનેનો જવાબ એક સરખો મળી જાય છે હવે અહીંયા છે 13 ઓછા 4 બરાબર ખાલી જગ્યા વત્તા 6 તો આમાં પણ એવું જ છે પાછળ 6 લખેલા છે આગળનું ખાનું ખાલી છે તો 6 માં કઈ સંખ્યા ઉમેરીએ તો આના જેટલો જવાબ મળશે એ આપણે જોવાનું છે પદ્ધતિ તો પાછળ ખાનું ખાલી હોય કે આગળ ખાનું ખાલી હોય સરખી જ આવે છે તો 13 માંથી 4 આપણે બાદ કરીશું તો કેટલો જવાબ મળશે એ પહેલા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 13 માંથી આપણે 4 બાદ કરીશું 1 2 3 અને 4 હવે કેટલા વધ્યા એ ગણીશું તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીંયા આપણે લખીશું 9 જવાબ શું મળ્યો 9 13 માંથી આપણે જ્યારે 4 બાદ કર્યા તો આપણને જવાબ 9 મળે હવે આનો જવાબ પણ આપણે 9 મેળવવાનો છે હવે 6 તો આપેલા છે 9 આવે ત્યાં સુધી આપણે મીંડા કરીશું તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો 6 મીંડા તો છે 1 2 3 4 5 અને 6 તો આ 6 અહીંયા લખેલા છે હવે એની અંદર આપણે બીજા 3 મીંડા કર્યા એટલે પછી 9 જવાબ મળી જાય તો આ 9 મીંડા હતા એમાંથી
આપણે 6 કાઢી લીધા તો કેટલા વધ્યા 3 તો 6 માં 3 જ્યારે ઉમેરીશું ત્યારે 9 થશે તો 6 અને 3 ભેગા કરીએ એટલે 9 જવાબ મળે તો બંનેનો જવાબ એક સરખો આવે છે હવે 18 - 9 બરાબર ખાલી જગ્યા વત્તા 2 18 માંથી આપણે 9 બાદ કરીશું જે જવાબ મળે એ જવાબ માં 2 અહીંયા મેળવવાનો છે તો 18 ભેગા કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 આપણે 18 મીંડા કર્યા એમાંથી આપણે 9 મીંડા કાઢી નાખીશું 1 2 3 4 5 6 7 8 અને 9 હવે કેટલા વધ્યા તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીંયા લખીશું 9 તો 18 માંથી જ્યારે 9 બાદ કરીએ ત્યારે આપણને જવાબ મળે છે 9 તો આ બાજુ પણ આપણે 9 જવાબ મેળવવાનો છે તો 2 માં એવી કઈ સંખ્યા ઉમેરીશું તો 9 જવાબ મળશે તો આ 2 છે તો 2 મીંડા કર્યા હવે જ્યાં સુધી 9 ના બોલાય ત્યાં સુધી આપણે મીંડા કરવાના તો 2 તો છે જ પછી 3 4 5 6 7 8 અને 9 9 બોલાય ત્યાં સુધી આપણે મીંડા કર્યા તો આ 2 મીંડા કાઢી લઈએ તો કેટલા મીંડા વધારે કર્યા આપણે તો 1 2 3 4 5 6 7 તો આપણે અહીંયા લખીશું 7 એટલે કહી શકાય કે 2 માં આપણે 7 ઉમેરીએ તો 9 જવાબ મળે 7 8 અને 9 9 જવાબ મળી જાય તો બંને 18 માંથી 9 બાદ કરીએ તો 9 7 માં 2 ઉમેરીએ તો 9 એટલે ખાલી ખાનાની અંદર આપણે 7 લખ્યા હવે 14 - 7 બરાબર ખાલી જગ્યા વત્તા 5 તો 14 માંથી આપણે 7 બાદ કરીએ જે જવાબ મળે એ જવાબ અહીંયા મેળવવાનો છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 14 માંથી 7 બાદ કરીશું તો 1 2 3 4 5 6 અને 7 હવે કેટલા બાકી રહ્યા તો 1 2 3 4 5 6 અને 7 તો 14 માંથી 7 બાદ કરીએ તો જવાબ મળે છે 7 હવે અહીંયા ખાલી ખાનું આપેલું છે વત્તા 5 છે તો 5 માં આપણે એવી કઈ સંખ્યા ઉમેરીશું તો 7 થશે તો 1 2 3 4 5 તો 5 તો લખેલા છે 5 પછી 6 અને 7 તો 5 અને એમાં 2 ઉમેરીએ તો 7 થાય તો અહીંયા આપણે લખીશું 2 તો 5 માં 2 ઉમેરીએ એટલે 7 થઈ જાય હવે 10 - ખાલી જગ્યા અહીંયા બાદબાકીમાં ખાલી જગ્યા આપેલી છે બરાબર 1 - 0 તો 1 માં જ્યારે 0 ઉમેરવામાં આવે છે તો પરિણામ 1 જ મળે છે હવે આપણે અહીંયા પણ 1 જવાબ મેળવવાનો છે તો 10 માંથી એવી કઈ સંખ્યા આપણે બાદ કરીશું તો આપણને 1 મળશે તો સૌથી પહેલા આપણે 10 મીંડા કરીશું 10 મીંડા કર્યા પછી 1 જ વધે ત્યાં સુધીના મીંડા કાઢી નાખવાના પછી જેટલા 1 મીંડું વધે એ તો કેટલા મીંડા કાઢ્યા એ આપણે અહીંયા લખીશું તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આ 10 મીંડા આપણે કર્યા હવે આપણે 1 જવાબ મેળવવાનો છે એટલે અહીંયા એવી સંખ્યા લખીશું જેમાંથી જવાબ આપણને 1 જ મળશે તો આપણે કેટલા મીંડા કાઢી લઈએ તો 1 જ વધશે એ જોઈશું તો 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 મીંડા આપણે કાઢી લઈએ તો 1 મીંડું વધે તો જવાબ આપણને 1 મળે તો આપણે કેટલા મીંડા લઈ લીધા 9 તો અહીંયા જવાબમાં લખીશું 9 તો કહી શકાય કે 10 માંથી આપણે 9 બાદ કરીએ તો જવાબ 1 મળે છે એવી રીતે 1 વત્તા 0
એક, તો બંનેનો જવાબ એક સરખો મળે છે. હવે અહીંયા ખાલી જગ્યામાં અહીંયા ઓછા નવ બરાબર આઠ વત્તા એક, તો આઠમાં એક ઉમેરીએ એટલે કેટલા થશે? નવ. તો અહીંયા આપણે એવી કઈ સંખ્યા મૂકીશું? તો જે એમાંથી નવ બાદ કરીશું તો નવ જવાબ મળશે. તો આપણે આ સંખ્યા અને આ સંખ્યા આપણે ભેગી કરી લઈએ તો જવાબ મળી જશે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, પછી બીજા નવ કરીશું, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર અને અઢાર. તો નવ અને નવ એટલે અઢાર થાય. તો આપણે અઢાર લખીએ. હવે અઢારમાંથી આપણે નવ બાદ કરી દઈશું તો આપણને નવ જવાબ મળશે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, આપણે નવ કાઢી નાખ્યા. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, તો જવાબ મળ્યો નવ. તો અઢારમાંથી આપણે નવ બાદ કરીએ તો નવ જવાબ મળે અને આઠમાં એક ઉમેરીએ તો નવ જવાબ મળે. તો બંનેનો જવાબ એક સરખો આવે છે. હવે અહીંયા છે ખાલી જગ્યા ઓછા આઠ બરાબર ઝીરો વત્તા બે. તો ઝીરોમાં આપણે બે ઉમેરીએ તો જવાબ મળે છે બે. હવે અહીંયા એવી કઈ સંખ્યા લખીશું તો જેમાંથી આપણે આઠ બાદ કરીએ તો જવાબ આપણને બે મળશે? તો આપણે જવાબ બે મેળવવાનો છે. તો અહીંયા આ આઠ છે એની અંદર આપણે બે ઉમેરી દઈશું. તો આઠ, નવ અને દસ. તો અહીંયા આપણે જ્યારે દસ લખીએ તો દસમાંથી આઠ બાદ કરીએ તો બે જવાબ મળશે એ આપણે જોઈશું. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, આપણે દસ મીંડા કર્યા. એમાંથી આપણે બે મીંડા આઠ મીંડા કાઢી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, તો બે વધ્યા તો જવાબ બે મળી ગયો. અહીંયા પણ જવાબ બે અને અહીંયા પણ જવાબ બે છે. તો એવી સંખ્યાઓ અહીંયા આપેલી છે કે બાદબાકી અને સરવાળો કરતા જવાબ બંને બાજુ એક જ સરખો મળે છે. તો આપણે અહીંયા અગિયાર થી વીસ સુધીના અંક સંખ્યા જ્ઞાનમાં ઘણી બધી આપણે માહિતી મેળવી લીધી છે. અહીંયા પ્રકરણ પાંચ એ પૂર્ણ કરવામાં આવે છે.